નમસ્કાર મિત્રો ઓનલી જી કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના પ્રથમ સત્રના ચેપ્ટર નંબર ટુના તમામ એમસીક્યુ જોઈશું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ટેલિગ્રામ તેમજ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે જોઈન થઈ શકો છો તો દોસ્તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઉં કે તલાટી જુનિયર ક્લાર્ક તેમજ વર્ગતણની તમામ પરીક્ષાઓ માટે આપણે ડેઈલી ટેસ્ટનું આયોજન કરેલું છે જો તમે આ ટેસ્ટ આપવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ત્યાં જઈ તમે આ ડેઈલી ટેસ્ટ આપી શકો છો અને જે ટોપ થ્રી વિનર હશે તેમના નામ વિડીયોમાં એનાઉન્સ કરવામાં પણ આવશે તો દોસ્તો જે કાલની ટેસ્ટ હતી તેના વિનર છે પહેલા ક્રમે છે કોનક અહી બીજા ક્રમે છે કિરણ જાંબુકિયા અને ત્રીજા ક્રમે છે ધરમરાજસિંહ પરમાર પહેલો પ્રશ્ન પૃથ્વીને મુખ્ય કેટલા આવરણો છે તો પૃથ્વીને મુખ્ય ચાર આવરણોમાં વહેંચવામાં આવી છે પ્રશ્ન નંબર બે મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે જો જે મૃદાવરણ છે તે પૃથ્વીની સપાટીનો ઓગણત્રીસ ટકા ભાગ રોકે છે પ્રશ્ન નંબર ત્રણ પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી તો જે વાતાવરણ છે તે જોઈ શકાતું નથી પ્રશ્ન નંબર ચાર પૃથ્વીનું કયું આવરણ રંગ સ્વાદ અને વાસરહિત છે તો જે વાતાવરણ છે તે રંગ સ્વાદ અને વાસરહિત છે પ્રશ્ન નંબર પાંચ મીઠાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ પ્રશ્ન નંબર છ જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે તો જે જલાવરણ છે તે પૃથ્વીની સપાટીનો એકોતેર ટકા જેટલો ભાગ રોકે છે પ્રશ્ન નંબર સાત મહાસાગરોમાં વધારેમાં વધારે ઊંડી ખાયો કેટલા કિલોમીટરની છે તો જે મહાસાગરો હોય છે તેમાં વધારેમાં વધારે ઊંડી ખાયો દસથી અગિયાર કિલોમીટરની હોય છે પ્રશ્ન નંબર આઠ પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે તો જે સત્તાણું ટકા પાણી છે તેમ મહાસાગરોમાં રહેલું છે અને ત્રણ ટકા પાણી પૃથ્વી પૃથ્વી પર જોવા મળે જમીન પર જોવા મળે છે પ્રશ્ન નંબર નવ વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે તો જે વાતાવરણ છે તે પૃથ્વીની સપાટીથી આશરે સોળસો કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે પ્રશ્ન નંબર દસ વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા હોય છે તો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ અઠ્યોતેર ટકા જેટલું હોય છે પ્રશ્ન નંબર અગિયાર વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ એકવીસ ટકા જેટલું છે પ્રશ્ન નંબર બાર વાતાવરણનો કયું વાયુ સૂર્યના પાર કિરણોને અવરોધીને પૃથ્વી ઉપર પહોંચતા રોકે છે તો એ વાયુ છે ઓઝોન વાયુ પ્રશ્ન નંબર તેર વાતાવરણમાં કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે તો એ વાયુ છે નાઇટ્રોજન વાયુ પ્રશ્ન નંબર ચૌદ વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ તરફ ફેલાય છે તો એ છે રજકણો પ્રશ્ન નંબર પંદર વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં કયા વાયુનું પ્રમાણમાં વધારો થાય છે તો કાર્બન મોનોક્સાઇડ વાયુના પ્રમાણમાં વધારો થાય છે પ્રશ્ન નંબર સોળ કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે વધે છે તો એ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર સત્તર સૌર પરિવારમાં માત્ર કયા ગ્રહ પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન પાણી અને હવા છે તો એ ગ્રહ છે પૃથ્વી પ્રશ્ન નંબર અઢાર પૃથ્વી દેહની ઉત્પત્તિના સમયે કયા રૂપે હતી તો અગનગોળા તરીકે હતી પ્રશ્ન નંબર ઓગણીસ મૃદાવરણ માટી અને ખડકોનું બનેલું હોવાથી તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો તેને ઘનાવરણ નામે પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર વીસ ખાલી જગ્યા એટલે જલાવરણના વિશાળ જળભંડાર ધરાવતા ભાગો તો જે મહાસાગરો છે એટલે જલાવરણના વિશાળ જળભંડાર ધરાવતા ભાગો પ્રશ્ન નંબર એકવીસ નીચેના પૈકી વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક કયો છે તો એ છે પાણી પ્રશ્ન નંબર બાવીસ વાતાવરણના ખાલી જગ્યા અને ખાલી જગ્યા વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવિત રાખે છે તો જે ઓક્સિજન અને નાઇટ્રોજન છે તે પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવિત રાખે છે પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેનામાંથી કયા આવરણો પૃથ્વી પર આવેલા છે તો જે મૃદાવરણ અને જલાવરણ વાતાવરણ અને જીવ જીવાવરણ આ એ અને બી બંને પૃથ્વી ઉપર આવેલા આવરણો છે પ્રશ્ન નંબર ચોવીસ પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને કયા આવરણથી ઓળખવામાં આવે છે તો તેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર પચીસ પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ પૃથ્વીના પેટાળમાં ઊંડા જઈએ તેમ પૃથ્વીના તાપમાનમાં સો ફેરફાર થાય છે તો તાપમાન વધે છે પ્રશ્ન નંબર છવ્વીસ પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે પીગળેલા ખડકોના રસને શું કહે છે તો તેને મેઘમાં અને ભૂરસ એમ બંને રીતે કહી શકાય છે પ્રશ્ન નંબર સત્યાવીસ પૃથ્વીની સપાટી પરના પાણીની પાણીથી ઘેરાયેલા ભાગને કયું આવરણ કહે છે તો જે પાણીથી ઘેરાયેલું આવરણ છે તેને જલાવરણ કહેવાય છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચેના પૈકી કોનો સમાવેશ જલાવરણમાં થાય છે તો મહાસાગર અને સમુદ્રો ઉપસાગર અને અખાતો સરોવરો તળાવો અને નદીઓ આમ તમામનો સમાવેશ જલાવરણમાં થાય છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ કયા ઊંડા મહાસાગરોમાં પૃથ્વી પર એકબીજા સાથે જોડાયેલા છે તો પેસેફિક અને અને આમ ચારે ચાર મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે પ્રશ્ન નંબર ત્રીસ પીવાલાયક મીઠું પાણી કયા આવરણની ભેટ છે તો જે પીવાલાયક મીઠું પાણી છે તે જલાવરણની મુખ્ય ભેટ છે પ્રશ્ન નંબર એકત્રીસ વાતાવરણમાં મુખ્યત્વે કયા વાયુ આવેલા છે તો વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સિજન આર્ગોન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન અને હાઇડ્રોજન વાયુ આવેલા છે પ્રશ્ન નંબર બત્રીસ પૃથ્વીની સપાટી પરથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓના પ્રમાણમાં શો ફેરફાર થાય છે તો વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે પ્રશ્ન નંબર તેત્રીસ ભેજના ઘનીભવનથી કયા સ્વરૂપો બને છે તો જે ભેજનું ઘની થાય ત્યારે વરસાદ અને ઝાકળ અને હિમ અને કરા બને છે પ્રશ્ન નંબર ચોત્રીસ વૃદ્ધાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગોમાં સજીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને કયું આવરણ કહે છે તો તેને જીવાવરણ કહેવાય છે પ્રશ્ન નંબર પાંત્રીસ નીચેનામાંથી કોણ જીવાવરણના ભાગો છે તો જૈવિક વિભાગ અને અજૈવિક વિભાગ આ બંને જીવાવરણના ભાગો છે પ્રશ્ન નંબર છત્રીસ નીચેનામાંથી કોનો સમાવેશ જીવાવરણના જૈવિક વિભાગમાં થાય છે તો માનવી અને વનસ્પતિ પ્રાણીઓ અને જીવજંતુઓ આમ તમામનો સમાવેશ જીવાવરણના જૈવિક વિભાગમાં થાય છે પ્રશ્ન નંબર સાડત્રીસ નીચેના માહિતી કોનો સમાવેશ જીવાવરણના અજૈવિક વિભાગમાં થાય છે તો મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ આ ત્રણેયનો સમાવેશ અજૈવિક વિભાગમાં થાય છે પ્રશ્ન નંબર આડત્રીસ પૃથ્વીની ઉત્પત્તિ આશરે કેટલા વર્ષ પહેલાં થયેલી મનાય છે તો પૃથ્વીની ઉત્પત્તિ સાડા ચાર અબજ વર્ષ પહેલાં થયેલી હોય તેવું માનવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેનામાંથી કયો વાયુ મુખ્યત્વે જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે તો એ વાયુ છે ઓક્સિજન વાયુ પ્રશ્ન નંબર ચાલીસ નીચેનામાંથી કયો વાયુ મુખ્યત્વે લીલી વનસ્પતિઓનો ખોરાક બનાવવા માટે ઉપયોગી છે તો એ છે કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર એકતાળીસ વાહનોની વધુ અવર જવરવાળા શહેરી વિસ્તારોની હવામાં કયા ઝેરી વાયુનું પ્રમાણ વધારે હોય છે તો એ વાયુ છે કાર્બન મોનોક્સાઇડ પ્રશ્ન નંબર બેતાળીસ જમીન પાણી હવા વગેરે સજીવોના જીવન માટેના જરૂરી ઘટકોને દૂષિત થવાની ક્રિયાને શું કહે છે તો તેને પ્રદૂષણ અને મલિનીકરણ કહેવાય છે પ્રશ્ન નંબર તેતાળીસ વાતાવરણમાં શું શું ભળેલું હોય છે તો વાતાવરણમાં વિવિધ વાવ વાયુઓ અને પાણીની વરાળ ધૂળના રજકણો અને છાર કણો આમ આ બધી વસ્તુ ભળેલું હોય છે પ્રશ્ન નંબર ચુમ્માળીસ ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારોમાં અને ક્યારે વધુ હોય છે તો ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે ખુલ્લા મેદાનો પર અને વહેલી સવારે સમુદ્ર કિનારો પર ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે તો મિત્રો આ હતા સામાજિક વિજ્ઞાનના ધોરણ આઠના ચેપ્ટર નંબર બેના તમામ એમસીક્યુ તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે છે તો વિડીયોને એક લાઇક કરી દો ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો